કેમ છો મિત્રો, મજામાં? જો તમે જનધન બેંક અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમારે આજે જ આ કામ કરી લેવું જોઈએ, નહીતર તમને 1,30,000 રૂપિયાની સહાય નહીં મળે. તો સરકાર દ્વારા ખોલવામાં આવતા આ અકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. તો જનધન બેંક અકાઉન્ટ ધારકો માટે કયું એવું કામ છે જે ફટાફટ કરી લેવું પડશે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જણાવું તે પહેલાં, હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે. જનધન ખાતામાં ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં 1,00,000નો અકસ્માત વીમો મળે છે. પરંતુ જો તમે તમારા ખાતાને આધાર સાથે લિંક નથી કર્યું તો તમને આ લાભ નહીં મળે. એટલે કે જનધન ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે અને રૂપે ડેબિટ કાર્ડની સાથે 1,00,000નો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ જનધન ખાતા ધારકોએ પોતાના ખાતાને આધાર સાથે લિંક નથી કર્યું તો તેમને 1,00,000નો અકસ્માત વીમો જે આપવામાં આવે છે તેનો લાભ નહીં મળે. ત્યારબાદ જો વાત કરીએ તો જનધન બેંક અકાઉન્ટને આધાર સાથે કેવી રીતે લિંક કરવું, તો તમે બેંકમાં જઈ અને અકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી શકો છો. બેંકમાં તમારે આધાર કાર્ડની ફોટોકોપી અને પાસબુક લઈ જવાની રહેશે. તમે આધાર કાર્ડની ઝેરોક્સ અને પાસબુક લઈ અને બેંકે જશો એટલે તમારા અકાઉન્ટને આધાર સાથે લિંક કરી દેવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો ઘણી બેંકો મેસેજ દ્વારા ખાતાને આધાર સાથે લિંક કરતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કેપિટલમાં UID પછી સ્પેસ એટલે કે એક જગ્યા, ત્યારબાદ આધાર નંબર, ત્યારબાદ સ્પેસ એટલે કે એક જગ્યા છોડવાની અને ત્યારબાદ અકાઉન્ટ નંબર લખી અને 5676 આ નંબર ઉપર મેસેજ મોકલી અને બેંક અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. પરંતુ જો તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી આ મેસેજ દ્વારા પોતાના અકાઉન્ટને આધાર સાથે લિંક કરવા માંગતા હોય તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો તમે તમારા આધારમાં અને બેંકમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર અલગ અલગ છે તો લિંક નહીં થાય. એટલે કે તમારા આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ અને તમે જ્યારે બેંક અકાઉન્ટ ખોલાવ્યું છે ત્યારે જો અલગ અલગ મોબાઈલ નંબર આપેલો હશે તો લિંક નહીં થાય. જો આધાર કાર્ડમાં અને બેંકમાં એક જ નંબર આપેલો હશે તો લિંક થઈ જશે. ત્યારબાદ જો વાત કરીએ તો તમે તમારા નજીકના ATMથી પણ જઈ અને તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન ખાતા પર ગ્રાહકોને 5,000 રૂપિયાના ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય PMJDY ખાતાને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. અને જનધન યોજના હેઠળ તમે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું પણ અકાઉન્ટ ખોલાવી શકો છો. ત્યારબાદ જો વાત કરીએ તો જો કોઈને જનધન અકાઉન્ટ ખોલાવવું હોય નવું તો શું કરવું પડે, તો તેના માટે છે તમારે, જો તમારે તમારું નવું જનધન અકાઉન્ટ ખોલાવવું હોય તો નજીકની બેંકમાં જઈ અને તમે સરળતાથી છે એ ખોલાવી શકો છો. જેની અંદર આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું નામ, નોમિની, વ્યવસાય એટલે કે રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, SSSA કોડ અથવા તો વોર્ડ નંબર, ગામનો કોડ અથવા તો ટાઉન કોડ વગેરે ડિટેલ છે તમારે આપવાની રહેશે અને તમે છે નવું જનધન અકાઉન્ટ ખોલાવી શકો છો. જનધન ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ પર 1,00,000નો અકસ્માત વીમો તો આપવામાં આવે જ છે, પરંતુ આ સિવાય આ અકાઉન્ટ પર તમને 30,000 રૂપિયાનું એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ આ લાભ લેવા માટે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, જેથી ઝડપથી તમારા અકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી લો. અને જે જનધન ખાતા ધારકોને 1,30,000 રૂપિયાની જે આ સહાય આપવામાં આવે છે તેનો લાભ તમે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી અને લઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.